નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, ગઈકાલે આપણે માનવ ગરિમા યોજના અન્વયે જે જાહેરાત આવેલ તેની માહિતી જોઈ ગયા. તો આજના વિડીયોમાં આપણે માનવ ગરિમા યોજના વિશે થોડી વધુ માહિતી મેળવીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરીને ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આ ટોપિક. માનવ ગરિમા યોજના વર્ષ 2021-22, જેમાં જુદા જુદા 28 ધંધા વ્યવસાયો માટે સાધન સહાય આપવામાં આવી રહી છે. તો મિત્રો, આ યોજનાનો હેતુ શું છે, તે યોજનામાં કયા કયા 28 વ્યવસાય ધંધા માટે છે તે સાધન સહાય આપવામાં આવે છે, અને ફોર્મ ભરતી વખતે જે બાહ્યધરી પત્રક અને એકરારનામું અપલોડ કરવાનું આવે છે તો તે નમૂનો ક્યાંથી ડાઉનલોડ કરવો, અને આ યોજના અન્વયે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. તો ચાલો આપણે હવે વિગતવાર માહિતી જોતા જઈએ. તો મિત્રો, આ યોજના એક ઈ સમાજ કલ્યાણની યોજના છે, જેનું નામ છે માનવ ગરિમા યોજના. અને આ યોજના અન્વયે જુદા જુદા 28 જેટલા ધંધા વ્યવસાયો માટે છે તેની સાધન ટૂલ કિટ સહાય આપવામાં આવે છે. અને આ અંગેના ફોર્મ છે તે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ છે તેના ઉપર આવતીકાલથી ઉપલબ્ધ થઈ જશે. એટલે કે આવતીકાલ 12 તારીખથી તમે આ યોજના અન્વયે ફોર્મ ભરી શકશો. તો મિત્રો, આ યોજના અન્વયે લાભની વાત કરીએ તો માનવ ગરિમા યોજના અન્વયે છે તે કુટુંબના કોઈ પણ એક જ વ્યક્તિને એક જ વખત લાભ મળવા પાત્ર થાય છે. ત્યાર પછી મિત્રો, આપણે આ યોજનાનો હેતુ જોઈએ તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિના ઈસમોને તેઓનું જીવન ગરિમાપૂર્ણ રીતે જીવી શકે અને જાતે જ નાના વ્યવસાયોમાં સ્વરોજગારી મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બને તેવા ઉમદા હેતુથી આ માનવ ગરિમા યોજના અમલમાં આવેલ છે. અને આ માનવ ગરિમા યોજનામાં જુદા જુદા કુલ 28 ધંધા વ્યવસાય એટલે કે ટ્રેડ માટે રૂપિયા 25,000ની મર્યાદામાં વિનામૂલ્યે સાધન સહાય એટલે કે ટૂલ કિટ્સ આપવામાં આવે છે. તો મિત્રો, હવે આપણે જોઈએ કે આ કુલ 28 ધંધા વ્યવસાયમાં કયા કયા ધંધા વ્યવસાયનો સમાવેશ થાય છે. તો મિત્રો, અહીંયા આપણે આ ચાર્ટમાં કુલ 28 ધંધા વ્યવસાયનો સમાવેશ કરી લીધેલ છે, જેમાં કડિયા કામ છે, સેન્ટિંગ કામ છે, વાહન સર્વિસ અને રિપેરિંગ કામ છે, મોચી કામ, દરજી કામ, ત્યાર પછી ભરતકામ, કુંભારી કામ, વિવિધ પ્રકારની ફેરીઓ કરતા હોય તો તેના માટે પણ સહાય આપવામાં આવે છે. ક્રમ નંબર 9 ઉપર છે પ્લમ્બર એટલે કે પ્લમ્બિંગ કામ કરતા હોય તો તે અન્વયેના સાધનો, બ્યુટી પાર્લર, ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગ, ખેતીલક્ષી લુહારી કે વેલ્ડિંગ કામ, સુથારી કામ, ધોબી કામ. ત્યાર પછી આપણે આગળ ક્રમ નંબર 15 ઉપર જોઈએ તો સાવરણી સુપડા બનાવનાર, દૂધ દહીં વેચનાર, માછલી વેચનાર, પાપડ બનાવટ, અથાણા બનાવટ, ગરમ ઠંડા પીણા અલ્પાહાર વેચનાર, પંચર કીટ, ફ્લોર મિલ, મસાલા મિલ, રૂ અને દિવેટ બનાવી. તો આ જે છે તે સખી મંડળની બહેનો માટે છે. ત્યાર પછી મોબાઈલ રિપેરિંગ, પેપર કપ અને ડીશ બનાવટ. તો આ પેપર કપ અને ડીશ બનાવટની જે સહાય છે તે પણ સખી મંડળની બહેનો માટે છે. ત્યાર પછી હેર કટિંગ એટલે કે વાળંદ કામ, અને છેલ્લે છે રસોઈ કામ માટે પ્રેશર કુકર. તો આ રસોઈ કામ માટેનું જે પ્રેશર કુકર છે તે ઉજ્જવલા ગેસ કનેક્શન ધરાવતા લાભાર્થીને મળવા પાત્ર થાય છે. તો આમ આ જે કુલ 28 ધંધા વ્યવસાયના નામ આપણે જોઈ ગયા તેમાં સાધન સહાય મળવા પાત્ર થાય છે. ત્યાર પછી મિત્રો, આપણે માનવ ગરિમા યોજના અન્વયે જરૂરી આધાર પુરાવા અને રજૂ કરવાના ડોક્યુમેન્ટની વાત કરીએ તો અરજદારનું આધાર કાર્ડ, રેશન કાર્ડ, ત્યારબાદ અરજદારનો રહેઠાણનો પુરાવો. તો રહેઠાણના પુરાવામાં વીજળી બિલ, લાયસન્સ અથવા તો રેશન કાર્ડ પણ ચાલી જશે. તો આમાંથી કોઈ પણ એક રહેઠાણના પુરાવા તરીકે ચાલી જશે. ત્યાર પછી અરજદારની જાતિ, પેટા જાતિનો દાખલો,
તાલુકા વિકાસ અધિકારી કે મામલતદાર દ્વારા આપવામાં આવેલો વાર્ષિક આવકનો દાખલો, ત્યાર પછી અરજદારે જે અભ્યાસ કર્યો હોય તેના અભ્યાસનો પુરાવો, તે ઉપરાંત મિત્રો જો કોઈ અરજદારે વ્યવસાયલક્ષી તાલીમ લીધેલી હોય તો તે વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોય તેનો પુરાવો, અને બાહેધરી પત્રક. તો આ બાહેધરી પત્રક અને એકરારનામાનો નમૂનો ક્યાંથી ડાઉનલોડ કરવો તે આપણે આગળ જોઈશું. અને છેલ્લે જોઈએ તો અરજદારનો એક ફોટો જરૂર પડશે. તો આ તમામ ડોક્યુમેન્ટો છે તે ઓનલાઈન ફોર્મ ભરી અને સ્કેન કરી અપલોડ કરવાના રહેશે. ત્યાર પછી આપણે જોઈએ કે ફોર્મ ક્યાં ભરવું અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ. તો મિત્રો, આ અન્વયનું ફોર્મ છે તે ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ પર ભરી શકાશે. તો અહીં આપણે ઈ સમાજ કલ્યાણ વેબસાઇટ તમે જોઈ શકો છો, ઈ સમાજ કલ્યાણ .gujarat.gov.in. અને આપણે અહીંયા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તેની લિંક આપી દઈશું, જેથી કરી અને ત્યાંથી ક્લિક કરી તમે ડાયરેક્ટ આ વેબસાઇટ ઉપર જઈ શકશો. અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો 31/7/2021 એ આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. તો મિત્રો, બાહેધરી પત્રક અને એકરારનામાનો નમૂનો ડાઉનલોડ કરવા માટે તમારે જે ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ આપણે આગળ જોઈ ગયા તે વેબસાઇટને ખોલી લેવાની રહેશે. અને તે ખોલ્યા પછી અહીંયા ડાયરેક્ટર શેડ્યુલ કાસ્ટ વેલફેર તમે ઓપ્શન જોઈ શકો છો, અથવા તો તમે મોબાઈલમાં જો ખોલતા હોય તો અહીંયા બાજુની સ્ક્રીનમાં એક નાનો વિડીયો જોઈ શકો છો. તો તેમાં કઈ રીતે મોબાઈલમાં ડાઉનલોડ કરી શકાય તે તમે જોઈ શકશો. તો તેના ઉપર ક્લિક કરી લેવાનું રહેશે. તો ચાલો આપણે અહીંયા ક્લિક કરી લઈએ છીએ. તો આ પ્રમાણે ક્લિક કર્યા પછી નીચે અલગ અલગ યોજનાઓના લિસ્ટ જોવા મળશે, જેમાં ક્રમ નંબર 11 ઉપર તમે અહીંયા માનવ ગરિમા યોજના જોઈ શકો છો. તો તેની સામેના જે એપ્લિકેશન અટેચમેન્ટનું ઓપ્શન છે તેમાં અહીંયા એક ફાઇલની લિંક તમે જોઈ શકો છો. તો આ લિંક ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તો આ લિંક ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે બાહેધરી પત્રકનું PDF આપણને જોવા મળશે. તો આ પ્રમાણે છે તે બાહેધરી પત્રક ડાઉનલોડ કરી શકાય છે, અને તેની સાથે જ એકરારનામાનું જે છે નમૂનો તે પણ આપવામાં આવેલો છે. તો અહીંયાથી આપણે ડાઉનલોડ ઉપર આપી અને PDF ડાઉનલોડ કરી શકીએ છીએ, જેથી તમારે બાહેધરી પત્રક અને એકરારનામાનો નમૂનો લેવા માટે ક્યાંય જવાની જરૂર રહેશે નહીં, તે તમે તમારા મોબાઈલ પર જ ડાઉનલોડ કરી શકશો. અથવા તો મિત્રો, આ જે બાહેધરી પત્રક અને એકરારનામાનો નમૂનો છે તે આપણે જે ટેલિગ્રામ ચેનલ છે ત્યાં પણ આપણે મૂકી દઈશું, જેથી તમે ત્યાં જઈને પણ ડાઉનલોડ કરી શકશો. તો મિત્રો, આવી જ અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. અને આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, જ્યાં પણ આપણે યોજના વિષયક વિડીયો અને સરકારી પરિપત્રોને લગતી લિંકો અને PDF આપણે મૂકતા હોઈએ છીએ. તો અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ આપેલી છે, અથવા તો તમે ટેલિગ્રામમાં જઈ અને ટ્રીક ગુજરાતી સર્ચ કરશો એટલે આ પ્રમાણેની ટેલિગ્રામ ચેનલ મળી જશે. તો તેમાં જોઈન થવું એકદમ ફ્રી છે, જો તમને ઉપયોગી લાગે તો તેમાં પણ જોઈન થઈ શકો છો. અને આવા જ અવનવા વિડીયોને નોટિફિકેશન મેળવવા માટે તમે આપણી જે YouTube ચેનલ છે આ પ્રમાણે તમને YouTubeમાં જોવા મળશે, ટ્રીક ગુજરાતી સર્ચ કરશો એટલે આ પ્રમાણેની ચેનલ જોવા મળશે. તો ત્યાં સબસ્ક્રાઇબનું રેડ કલરનું બટન હશે, તેને ક્લિક કરી અને સબસ્ક્રાઇબ કરી લેજો, અને બાજુમાં રહેલ બેલ આઇકોનને પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેજો, જેથી કરી અને આવી જ સરકારી યોજનાઓની તેમજ જમીન રેકર્ડને લગતી માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લો. જય હિન્દ, વંદે માતરમ.